शब्द गुरुदेव का टकार अनंत विचार। एक शब्द गुरुदेव का टकार अनंत विचार। ठाके मुनि जन पंडिता एक शब्द दुकान है भाई। एक नजर दो हम गुरु ने गोविंद दोनों एक है। झांक सके तो जा गुरु ने गोविंद दोनों एक है। जाख सके तो जाख। अरे बाबू अरे શબ્દો સંત શ્રી લોયણના છે, જેણે આ વાણીમાં લાખાને લક્ષ્યમાં રાખી ને આ જગતના તમામ જીવને એક શાન કરી છે। તો શાન એ કરી છે કે જે હરિગુરુ અને સંત ઈ એક રૂપ છે, તો ઈ કેવી રીતે એક રૂપ છે? તો આ આખું જે વાક્ય છે એ વાક્યને જો ટુકડા ન કરો તો આ વાક્ય છે એ આખું છે, એક જ છે કે હરિગુરુ સંત એ આખું વાક્ય છે, એ એક જ છે। તો આનો અર્થ એવો છે કે હરિ ગુરુ રૂપ છે અને ગુરુ સંત રૂપ છે। પણ આપણી સમજણમાં જે હરિનો ગુરુનો અને સંતનો એ વિવેકની જરૂર છે। તો જે હરિ છે, જે પરમાત્મા છે, એ આપણે માનીએ છીએ આપણા જીવનમાં એ એવા નથી।
આપણે જેને ભગવાન માનીએ, જેને હરિ માનીએ, જેને પરમાત્મા માનીએ, આપણે માનીએ છીએ ને એવા નથી. કારણ કે આપણે ભૂતભાવીના હરિને, ભૂતભાવીના પરમાત્માને માનીએ છીએ. ભગવાને અવતાર લીધો હતો એટલે એ ભગવાન ભૂતકાળના, એ ભૂતકાળ બની ગયો. અને ભગવાન અવતાર લેહે એ ભવિષ્યકાળના ભગવાન છે. તો આપણે ભૂતકાળના અને ભવિષ્યકાળના ભગવાનને ભજીશ તો જરૂર છે વર્તમાનના હરિને, વર્તમાનના ભગવાનને સમજવાની. અને જે હરિ છે એના કરતાં પણ આ ગુરુપદ છે ને એ ઊંચું છે. એના માટે એક સંત કહે છે કે હરિ રૂઠે ગત એ કહે, ગુરુ ચરણ મેં જાય, ગુરુ રૂઠે તો ગત એ કોઈ નહીં, હરિ ન હોત સહાય. જો હરિનો દ્રોહ કર્યો હોય ને, અને જે હરિ છે, જે ભગવાન છે, એ કદાચ જો રૂઠી ગયા હોય તો એ વ્યક્તિ સદગુરુને શરણે જાય તો સદગુરુ એને બસાવી લે. પણ જો ગુરુનો દ્રોહ કર્યો હોય અને જો ગુરુ રૂઠ્યા હોય તો એને ભગવાન પણ સહાય નથી કરતા. અરે બાપુ અરે, તો ગુરુ છે એ કેવા હોવા જોઈએ અને જે સંત છે એ કેવા હોવા જોઈએ? તો જે ગુરુ છે ને, જે સદગુરુ છે ને, એ પદ એવું છે કે ગુરુ કોઈ વ્યક્તિ નથી, અને વ્યક્તિ ગુરુ છે ને એ બંધન કરે. તો આ સદગુરુ પદ છે ને એ તો અવ્યક્ત પદ છે, દરેક પ્રકારના બંધનમાંથી મુક્ત કરે. આવું જે અવ્યક્ત ગુરુ પદ છે એને પામવાની અગત્ય, એને સમજવાની જરૂર છે. અને આવું જે ગુરુપદ છે એ બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મ સ્વતર્ય હોય છે. અને જે સંત છે એ એવું પદ છે, એનું હોવું એવું છે. એના માટે કબીર કહે છે કે સુખદેવે દુઃખ કો અરે લાવે પાપ કા અંધ, કબીર કહે કબહુ મેરે આવા પરમ સ્નેહી સંત. આપણા જીવનમાં જન્મ અને મરણનું ભયંકર મહાદુઃખ છે, એને મટાડી દે. અને જે પરમ સુખ છે, જે સ્વરૂપનું સુખ છે, જે અખંડ આનંદ છે એ આપણને પમાડી દે. અને દરેક બાબતના જે પાપ હોય એનો અંત લાવી દે. એટલે કે જે પોતાના જ્ઞાન અગ્નિ દ્વારા આ પાપને એ બાળીને ભસ્મ કરી દે, એનો અંત લાવી દે. તો કબીર સાહેબ કહે કે આવા જે સંત છે ને એ પરમ સ્નેહી હોય છે, એના જીવનમાં, વાણીમાં અને આંખોમાં પ્રેમ સળગતો હોય એ સંત છે. સંત વેશભૂષાથી નથી બનાતું, પણ આવા સદગુણવાળા સંત હોય ને તો આવા ગુરુ અને આવા સંત એ બંને એક જ છે, એમાં જુદાપણું નથી. અને આવું જે ગુરુપદ છે એ હરિ એટલે કે પરમાત્મા રૂપ છે. અને જે હરિ છે, જે પરમાત્મા છે, એ ગુરુ રૂપ છે. પણ જો ઊંડાણથી તપાસ કરો તો જે સદગુરુપદ છે એ હરિ કરતાં એટલે કે પરમાત્મા કરતાં ઊંચું છે. સદગુરુ છે ને એ પરમાત્માને પમાડી દે, એની વિના પરમાત્માને પામી ન શકાય, અગર તો જાણી ન શકાય. માટે ગુરુપદ ઊંચું છે. આવું યથાર્થ અભ્યાસ દ્વારા સમજીને
આવા જ્ઞાન દ્વારા જાણીને આનો જે રસ છે એટલે કે જે આનો આનંદ છે ને એને તમે માણી લો. જે ગુરુપદ છે, જે ગુરુ તત્વ છે, એ તો વ્યાપક તત્વ છે. આજે પંથાપંથીના અનેક માર્ગો છે કે જે અનેક ગુરુ છે, પણ દરેકનો લક્ષ્ય તો એક જ છે કે જે પરમ તત્વ છે એને પામી જવું, અગર તો મોક્ષ મેળવવો, અગર તો જન્મ મરણ ટાળવું. આવો દરેકનો લક્ષ્ય હોય છે. પણ જે સાસુ ગુરુપદ, સાસુ સંતપણું જો હોય ને તો જ આ તત્વને પામી શકાય. જય હો હરિ બાપુ હરિ. તો ગુરુનું હોવું એવું છે, એ ભાવરૂપ છે. ભાવનો અર્થ છે હોવું, અને અભાવનો અર્થ છે ન હોવું. તો ગુરુપદને જાણો કે ન જાણો, પણ એ તત્વનું હોવું છે ને એ હર હાલ હાજર જ છે, અને એનું હોવું બીજા રૂપે નથી, એટલે કે દ્વેતપણામાં નથી. એ તો બેપણા રહિત હોવું છે ને એવું જે હોવું છે એ ગુરુપદ છે, અને એ પોતાના પોતા પદમાં જ હર હાલ હાજર રૂપ છે. પણ એ જરૂર છે આવી સમજણની, અને સંતો કહે છે કે એ સમજણ છે ને એ જ મોટી છે. આ જગતમાં બીજી ગમે તેવી સમજણ હશે, પણ એ મોટી સમજણ એ નથી. મોટી સમજણ આ છે. અને જ્યાં સુધી આવી સમજણ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી ગુરુમાં વર્ણભેદ બતાવે. કારણ પામવી છે પરમારી છે સત્તા, પામવી છે આત્મસત્તા,
અને રહેવું છે વ્યવહારિક સત્તામાં, જીવભાવની સત્તામાં. તો જીવ જે જીવભાવ છે એની બુદ્ધિથી આ ગુરુને માપીએ આપણે આપણા જીવનમાં, જે જીવભાવ છે અહીંયાથી આપણે ગુરુ તત્વને માપીએ છીએ અને કહીએ છીએ કે આ તો અમુક જ્ઞાતિનો છે, આને ગુરુનું કેમ કરવો. પણ એક સંતે જાણ કરી છે કે જાતનો પૂછો સાધુ કી પૂછી લીજી એ જ્ઞાન, સોદા કરો તલવાર કા પડા રહેને દો મ્યાન. આપણને બહારનું જે દેખાતું ખોખું છે ને એની શું જરૂર છે? આપણે તો જ્ઞાનની જરૂર છે. તો પૂછી જુઓ જ્ઞાન, એને પૂછી જુઓ. જ્ઞાન છે ને એ સદગુરુના જીવનમાં, એના વર્તનમાં, એની વાણીમાં વર્તાતું હોય, પૂછી જુઓ. ઉપરનું જ્ઞાન ભલે નહીં તૂટલું હોય, મેલું હોય, જૂનું હોય, પણ અંદર તલવાર કેવી ધારદાર છે તો એનું મૂળ કરી લો. અને જ્યાં સુધી ગુરુપદ નહીં સમજાય ને ત્યાં સુધી નહીં પમાઈ શકાય. ત્યાં સુધી દરેક વાતો છે ને એ હાવ ખોટી છે. આખી જિંદગી થેલા ઉપાડી ઉપાડીને, પગ દબાવી દબાવીને, સેવા કરી કરીને જિંદગી પૂરી થઈ જાય પણ અખંડ સુખની પ્રાપ્તિ નહીં થાય. જેના જીવનમાં સત્સંગ આવે પણ ક્યારે, જે ગુરુપદ છે એ જ પરમાત્મા પદ છે, એ જ હરિ છે, એ જ ઈશ્વર છે. કારણ કે સંતોના અને શાસ્ત્રોનો એક અટલ સિદ્ધાંત છે અને એ છે અદ્વૈત મત સિદ્ધાંત, કે બેપણા રહિત હોવું એ અદ્વૈત ભાવ છે, જેને ભાવાદ્વૈત મત કહેવાય. ભાવાદ્વૈત એટલે ભાવ એટલે હોવું અને દ્વૈતપણા રહિત, ભાવ જ તમારો અદ્વૈત છે, બેપણા રહિત તમારો ભાવ છે એ ભાવાદ્વૈત મત છે. માટે બેપણું મટી જાય, દ્વૈતભાવ મટી જાય એ જ અદ્વૈત ભાવ છે, એ જ ભાવાદ્વૈત મત છે. માટે એ બેનું જે હોવું છે ને એ એક જ છે, બે નથી. આવું સાંભળવામાં આવે પણ આનો ભરોસો ન આવે, એનો વિશ્વાસ ન થાય, એ વાત ખજાને ન હોય. બે બે આપણા જીવનમાં
આપણી સમજણમાં એ વાત ખજાને ન બેહે. એનું કારણ એ છે કે આપણા જીવનમાં અભ્યાસનો અભાવ હોય છે. જેમ સંતો મહાપુરુષો કહે છે કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા, પણ આપણને મિથ્યા ક્યારેય ન લાગે. એનું કારણ એ છે કે અભ્યાસ નથી, જ્ઞાન નથી, સમજણ નથી. પણ આવો જેને ભણોસો જો આવી જાય, જેમ છે તેમ સમજાઈ જાય, તો મૂળ વચન છે, જે સદગુરુનો બોધ છે, જે શબ્દ છે, એના અધિકારી આવા વ્યક્તિ છે ને બની જાય છે. અને એના જીવનમાં સત્સંગ સદાને માટે આવી જાય. આવા નરનો જે સત્ય તત્વ છે ને, એનો એને સંગ થઈ જાય આવા વ્યક્તિને. જે સદગુરુના જે શબ્દ છે, એનું જે વસન છે, એમાં એને પૂર્ણ વિશ્વાસ હોય છે. અને રેણી અને કરણી, એટલે કે રેણી એટલે એનું જીવન, એની કરણી એટલે એની ક્રિયા. તો આનું જીવન એકદમ સાદું અને પવિત્ર હોય છે, અને એની કરણી પણ એવી હોય કે નિર્દોષ હોય છે, કોઈ પણ પ્રકારનો દોષ ન હોય એની કરણીમાં, દોષ વિનાની હોય છે.
અને અકર્તા બનીને પોતે ક્રિયા કરતા હોય છે. તો જે શૈલનસિંહ બાપુ છે એની શૈલી લોયણ બોલે છે કે આવા સંતો, આવા જે ભક્તો હોય ને, આવા જિજ્ઞાસુ ક્યારે પાછા નથી પડતા. સદગુરુ ભગવાનની જય.